સુધી ફી ન લેવાના આદેશ બાદ આજથી 400 જેટલી ખાનગી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરાયું છે। शिक्षण विभागे शाला शुरू न थाय त्यां सुधी वालीओ पासेथी फी नहीं लेवानो आदेश करता 400 खानगी शालाओए गुरुवारथी ऑनलाइन शिक्षण कामगीरी बंध करवानो निर्णय कर्यो छे। ते अंगे स्वनिर्भर शाला संचालक मंडलना प्रवक्ता डॉक्टर दीपक राजेगुरुए जणाव्युं हतुं के शिक्षण विभागनो परिपत्र योग्य नथी। सरकारे शाला संचालकोने कोई आर्थिक पेकेज आप्युं ज नथी। आजे फी न आवशे तो સ્ટાફના પગારથી માંડીને તમામ ખર્ચા સંચાલકો કઈ રીતે ચૂકવશે? હિતેન્દ્ર ચુડાવાડા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ। ગુજરાત સરકારે જે પરિપત્ર સ્વનિર્ભર શાળા સંચાલકો માટે વાસ્તવિક શાળા શરૂ ન થઈ ત્યાં સુધી ફી વસૂલ કરવી નહીં એના સંદર્ભમાં ગુજરાત સરકાર પાસે શિક્ષણ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી પાસે સંચાલકોને સ્કૂલ ચલાવવા માટે સેલ્ફ ફાઇનાન્સની અંદર જે પ્રશ્નો છે તેમની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। આ પરિપત્રની અંદર હાઈકોર્ટમાં પણ સંચાલક મંડળે જે રજૂઆતો કરી છે એની તટસ્થતાપૂર્વક રજૂઆત કરવી જોઈએ, એમને પણ ન્યાય મળવો જોઈએ, નહીતર સ્કૂલો ચલાવવી ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે। શિક્ષકો, એના પરિવારો અને અન્ય સંકળાયેલ કર્મચારીઓ માટે પણ ખૂબ મોટી પરિસ્થિતિ વિકટ ઊભી થવાની છે, તો એનો રસ્તો કાઢવા માટે સરકારે જ હાઈકોર્ટમાં તટસ્થતાપૂર્વક બંને બાજુની રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ એવું માનવું છે। આભાર। શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય કરતા વાલીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકબીજાને પેડા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। નમસ્કાર, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ। સરકાર દ્વારા જે ગઈકાલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જે ઠરાવ કરવામાં આવેલો છે એ બીજું કંઈ કશું જ નથી, ખાલી શિક્ષિત બેકારો પેદા કરવાનું કામ છે। કારણ કે સ્વનિર્ભર શાળાની અંદર લગભગ 16 લાખ જેટલા શિક્ષકો અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે। આજે એ લોકોનો પગાર કેવી રીતે ચૂકવાશે જો વાલીઓ પાસેથી ફી લેવામાં નહીં આવે તો? અને અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું અને એના આધારે સરકારે એકમ ટેસ્ટની પરીક્ષા લેવાની હતી। હવે જ્યારે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાની વાત છે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો આદેશ છે કે ઓનલાઈન શિક્ષણ જ્યાં સુધી આનો કોઈ યોગ્ય નિવેડો નહીં આવે ત્યાં સુધી બંધ કરી દેવું। સરકાર પોતાની ફી 1 રૂપિયો બી જતી કરવા તૈયાર નથી, ગુણ ચકાસણીની કે ગુજકેટની કે પુનઃ કસોટીની સરકાર ફી લેટ ફી સાથે પણ લે છે, વેરાઓ સરકાર પૂરેપૂરા લે છે। ત્યારે શાળાઓને પોતાને વહીવટી ખર્ચ અને પગારનો ખર્ચ કેવી રીતે કાઢવો આ પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય અને શાળા બાકીની બધી ફી જતી કરવા માટે તૈયાર પણ થયેલી છે, ફક્ત ટ્યુશન ફી જ શાળાઓને મળવી જોઈએ એવો એક આગ્રહ છે। જોકે શિક્ષણ વિભાગ પોતાનો આદેશ પરત નહીં ખેંચે તો 65 ગ્રાન્ટેડ શાળા સાથે 268 અન્ય ખાનગી પણ ઓનલાઈન શિક્ષણ સહિતનું કામકાજ બંધ કરવાના મૂડમાં છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।